અટકાવતા હવે કોંગ્રેસ અને આપે વિરોધ કર્યો છે. સ્થાનિકો સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી બહાર પહોંચ્યા અને હલ્લાબોલ કર્યું. હાથમાં બેનર સાથે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. મધ્યમ વર્ગને સ્માર્ટ મીટરથી મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કર્યો. જૂના મીટર લગાવવા સ્થાનિકોએ માંગણી કરી છે. સ્માર્ટ મીટરથી બિલ વધુ આવતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જે ભાજપના નેતાઓ આ વડોદરા શહેરને સ્માર્ટ સિટી કરીને બૂમો પાડી વડોદરા શહેરને સ્માર્ટ ના બનાવી શક્યા, પરંતુ આ શાસક પક્ષોને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતાં આવડી ગયો છે. આજે જીબીના સ્માર્ટ મીટર નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ઉઘાડી લૂંટ ચાલી રહી છે. મને લાગે છે કે આવનારા દિવસમાં પાણીના મીટરો ચાલુ કરશે અને એવું લાગે છે કે આવનારા દિવસમાં શ્વાસ લેવા માટેના પણ મીટરો ભાજપના રાજમાં ચાલુ થશે. જો આવી આટલી બધી ઉઘાડી લૂંટ અને આટલી તાનાશાહી હોય અમે ચલાવી લઈએ નહીં. પ્રજામાં તમે જુઓ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં બધી જગ્યાનો વિરોધ છે. તો હવે નેતાઓ પણ કહી રહ્યા છે કે આ પ્રકારની લૂંટ ચલાવી નહીં લેવાય. કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો, સાથે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા અને તેમણે જૂના મીટર પરત લગાવવાની માંગણી કરી. કહ્યું કે સ્માર્ટ મીટરથી વધુ બિલ આવે છે અને તેનો બોજ મધ્યમ વર્ગને પડે છે. હાથમાં બેનર સાથે તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર લોકોએ કર્યા. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિકો દ્વારા એમજીવીસીએલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના નાગરિકો દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને સાથે રાખી તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદન આપવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કલેક્ટરને મળવા માટે જે રીતે લોકોનું કર્મચારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે સ્માર્ટ ડિજિટલ મીટર જે લગાવવામાં આવે છે, જેના કારણે લાઇટ કનેક્શનથી લોકોને વીજને ગ્રાહકો માટે જે લૂંટ થઈ રહી છે તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના આગેવાન દ્વારા આગામી દિવસોમાં જે ભાજપની સરકાર છે તેઓ દ્વારા શ્વાસ લેવા માટે પણ મીટર લગાવશે તેવા વિરોધ અને તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના આગેવાન વીરેન રામી હાજર છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે આ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટરથી મધ્યમ વર્ગના પરિવાર પર શું અસર પડી રહી છે? તમે જોઈ શકો છો કે સરકારનો નિયમ ખરેખર ફરજ છે કે દરેક પ્રજાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વીજળી પાણી અને ખોરાક આપવો જોઈએ, પરંતુ એની જગ્યા પર આ સરકાર એ લૂંટવાનું કામ કરી રહી છે. એક બાજુ તમે બીજા રાજ્યો જોઈ શકો, પંજાબ છે, દિલ્હી છે, કે જે ઉત્પાદન વીજળીનું નથી કરતા, તેમ છતાં પણ 200-300 યુનિટ વીજળી મફત આપે છે. પરંતુ આ ગુજરાત એવું રાજ્ય છે કે સૌથી વધારેમાં વધારે વીજળી ઉત્પન્ન થતી હોય અને આ ગુજરાતની પ્રજાને 3 ગણો રકમનો જ્યારે આ પ્રીપેડ મીટરથી વધારો કરવામાં આવ્યો છે, એનો સખત અમે વિરોધ કરીએ છીએ અને આ ગુજરાતની જનતા જાગી ગઈ છે. હું આપણા માધ્યમથી ગુજરાતના લોકોને પણ કહેવા માંગુ છું, જ્યાં મીટર લાગતા હોય ત્યાંનો સખત વિરોધ કરો. બિલકુલ, જે રીતે વાત કરીએ કે નાગરિકો દ્વારા સ્માર્ટ મીટરની જે વાત છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે રીતે ફતેગંજમાં 200થી વધુ ગ્રાહકોએ ઓફિસને 3 કલાક સુધી ગઈકાલે બાનમાં લીધી હતી અને સ્માર્ટ મીટરનું બેલેન્સ જે છે તે સફાચટ થઈ જતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરામાં જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે જેને લઈને તેઓનો વિરોધ જોઈ મહિલા કાઉન્સિલર પણ દોડી આવ્યા હતા અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરના કારણે મધ્યમ વર્ગના પરિવારના ખિસ્સા પર ભારણ વધતું હોવાના આક્ષેપ સાથે નાગરિકો દ્વારા હાલ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કલેક્ટર કચેરીએ આવેદન આપી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. અંજલિ ઓઝા, TV9 વડોદરા.